યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા યુદ્ધ સ્તરે જારી. રોમાનિયા, સ્લોવેકિયા અને પોલેન્ડથી 629 ભારતીયોને લઈને વાયુસેનાનું C-17 વિમાન પહોંચ્યું હિડન એરબેઝ. બીજી તરફ ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પોલેન્ડ અને રોમાનિયાથી 448 ભારતીય નાગરિકો ફર્યા સ્વદેશ પરત. યુક્રેન પર બોમ્બમારા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વિશેષ બેઠકમાં ભારતે કહ્યું, પરમાણુ સુવિધાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવું એ સૌથી મહત્વનું. પરમાણુ સુરક્ષા સાથે જોડાયેલ કોઈપણ દુર્ઘટનાથી ગંભીર પરિણામ આવી શકે છે. રશિયાએ ખોટા સમાચાર ફેલાવનાર લોકોને 15 વર્ષની જેલની સજાનો નવો કાયદો કર્યો પસાર. બીબીસીએ રશિયામાં રોક્યું રિપોર્ટિંગ. બીજી તરફ રશિયામાં સોશિયલ મીડિયા કંપની ફેસબુક અને ટ્વિટરની સાથે સાથે યુટ્યુબ થયું બ્લોક. ઉત્તરપ્રદેશમાં 7મા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે વારાણસીમાં જનસભા. બીજી તરફ મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાની 22 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન. મતદારો 92 ઉમેદવારોના ભાવિનો કરશે ફેસલો. ઓપરેશન ગંગા અંતર્ગત ગુજરાતી વિદ્યાર્થીઓ પણ પહોંચી રહ્યા છે માદરે વતન. અંકલેશ્વરનો વિદ્યાર્થી કૃષ્ણકુમાર પટેલ અને અરવલ્લીનો વિદ્યાર્થી ભાવેશ વણઝારા ફર્યા પરત. વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ સરકારનો માન્યો આભાર. કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાએ કચ્છના માંડવીથી સાગર પરિક્રમા 2022ના પ્રથમ તબક્કાનો કર્યો પ્રારંભ. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ વિનોદ ચાવડા રહ્યા ઉપસ્થિત. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 2 દિવસીય સાગર પરિક્રમાનું કરાયું છે આયોજન. મહેસાણાના વિસનગર પાસે સવાલામાં લગ્ન પ્રસંગના જમણવારમાં મોડી રાત્રે બની ફૂડ પોઈઝનિંગની ઘટના. 1000થી વધુ લોકોની તબિયત લથડી. જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડાયા. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલ પહોંચીને દર્દીઓના ખબર અંતર પૂછ્યા. રમતની દુનિયામાં ઓસ્ટ્રેલિયાના 2 મહાન ક્રિકેટરોએ દુનિયાને કર્યું અલવિદા. દિગ્ગજ સ્પિનર શેન વોનનું 52 વર્ષની વયે હૃદયરોગના હુમલાને લીધે મૃત્યુ, તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર રોડ માર્શનું પણ થયું નિધન. ક્રિકેટ જગતમાં શોકનો માહોલ. મોહાલી ટેસ્ટનો આજે બીજો દિવસ. 6 વિકેટના નુકસાનને સાથે ભારતે કર્યા 400થી વધુ રન. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા હાલ છે ક્રીઝ ઉપર.